નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, શિયાળાની ઠંડક ચાલુ થઈ ગઈ છે અને માર્કેટમાં સરસ મજાના લીલા લીલા શાકભાજી પણ આવી ગયા છે અને મેથીની ભાજી, આ પાંદડા ભાજી જે મોટી મળે છે એ પણ સરસ મળવા માંડી છે. તો આ ભાજીના આજે આપણે સરસ મજાના સોફ્ટ અને ટેસ્ટી થેપલા બનાવીશું. તો આપણે થેપલા બનાવવાનું ચાલુ કરીએ. ફ્રેન્ડ્સ, થેપલા બનાવવા માટે 2 કપ ઘઉંનો લોટ લઈશું. આ ઝીણો લોટ છે. આ કપ મારું મેઝરમેન્ટનો 1 કપ બરાબર થાય છે. તો આવી રીતે 2 કપ ઘઉંનો લોટ લીધો અને 3 ટેબલસ્પૂન જેટલો જુવારનો લોટ લઈશું. થેપલામાં ઉમેરવા માટે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લીધી છે. 1 મોટી ચમચી ભરીને આદું અને મરચાંની પેસ્ટ લીધી છે. આની અંદર આદું પણ છે. 1/2 ટીસ્પૂન જેટલું હળદર લીધી છે. 3 ટેબલસ્પૂન જેટલું દહીં લીધું છે. 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટેબલસ્પૂન તલ, 1 ટીસ્પૂન જેટલી જીરું છે અને 8 થી 10 કળી લસણની મેં પેસ્ટ બનાવી દીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું છે અને મોણ માટે તેલ જોઈશે. અને 2 કપ જેટલી મેથીની ભાજીને મેં સમારીને ધોઈને નિતારી લીધી છે. બંને લોટ સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યારબાદ એની અંદર 1/4 કપ જેટલું તેલનું મોણ ઉમેરીશું. નોર્મલી આપણે રૂટીનમાં જે ખાતા હોઈએ એ તેલ છે. અને આપણે સારી રીતે મોણને બધા લોટમાં મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, થેપલા બનાવવા માટે આવી રીતે વાસણ લીધું છે અને આ 1/2 કપ પાણી લીધું છે અને આપણે એને ઉકળવા દઈશું. ત્યારબાદ મેં પાણી ઉકળે ત્યાં સુધીમાં હું બતાવી દઉં છું. એટલે 2 કપ ભરીને મેથીની ભાજી ધોઈને સમારીને નિતારી લીધી છે. એને સારી રીતે ધોઈ લેવી પડે છે કારણ કે મેથીની ભાજીમાં માટીનું પ્રમાણ પણ વધારે હોય છે. અને ફ્રેન્ડ્સ, આ શિયાળામાં આ મોટી મેથી મળે છે ને, એના થેપલા ખૂબ જ ટેસ્ટી બને છે. તો આજે આપણે એ બનાવીશું. જુઓ, પાણી ઉકળી ગયું છે એટલે હું અહીં ગેસ બંધ કરી દઉં છું અને આ બધી ભાજી એની અંદર ઉમેરી દઉં છું. આ પ્રોસેસ કરવાથી તમારા થેપલા જ્યારે વણો ત્યારે પાટલા પર ચોંટે નહીં અને ભાજી બહાર નહીં નીકળી આવશે. થોડું હલાવી દઈશું. આપણે આપણને બીજું પાણી જોઈશે લોટ બાંધતી વખતે, પરંતુ અહીં આપણે આ ભાજીને થોડી 1/2 કુક થઈ જાય એટલા માટે આ પ્રોસેસ કર્યો છે. હવે આને આપણે ઢાંકીને 10 મિનિટ રવા દઈશું. આપણે હિંગ ઉમેરી, હળદર, ધાણા જીરું, તલ, જીરું, લસણની પેસ્ટ અને આદુ મરચાંની પેસ્ટ. દહીં આપણે લીધું છે, અત્યારે હું એમાંથી 1/2 જ ઉમેરું છું. ત્યારબાદ આપણે લાસ્ટમાં પણ થોડું ઉમેરીશું. આ બધા મસાલા આપણે બરાબર મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે આ મેથીને ગરમ પાણીમાં થોડી નાખી હતી તે ઠંડી થઈ ગઈ છે, એને ઠંડી થવા દેવાની છે બરાબર. અને આ મીઠું આપણે જે થેપલામાં ઉમેરવાનું છે તે આની અંદર જ નાખી દઈશું, જેથી આપણને વણતી વખતે એક્સ્ટ્રા પાણી મીઠાનું નહીં પડે. જુઓ, તમારી મેથી આ ટાઈપની થોડી નરમ થઈ જાય છે. આપણે એને ગરમ પાણીમાં થોડી વાર રાખી છે ઢાંકીને, એના લીધે આવું સરસ મજાની મિક્સ થઈ જશે. હવે આ મેથીની ભાજી આપણે થેપલાની અંદર ઉમેરી દઈશું, પાણી સાથે જ ઉમેરીશું. એટલા માટે જ આપણે ઓછું પાણી લીધું છે. તમારા ઓછા થેપલા બનાવવાના હોય
तो फ्रेंड्स एकदम ओछो पानी लेजो अथवा तो पानी थोड़ू नितारी काढ़जो। जयरे तमे आवी रीते लोट में उमेरो त्यारे थोड़ू पानी लास्ट में उमेरजो, नहीं तो तमारो लोट थोड़ो नरम थई जशे। फ्रेंड्स जुओ आपणे जे भाजी गरम करी हती ते बधुं ज पानी मैं लई लीधुं छे, एटले के अर्धो कप पानी आपणे बे कप लोट में लीधुं छे। અને આપણે જે દહીં બચાવેલું હતું તે એટલા માટે કે જો આગળથી નાખી દઈએ તો આપણો લોટ કદાચ નરમ થઈ જાય, તો હજી થોડો પાણીની આમાં જરૂર છે, થોડો કડક છે, તો આપણે જે દહીં બચાવેલું છે એ પણ ઉમેરી દઈશું અને આપણો પરફેક્ટ લોટ બંધાઈ જશે। અને તમે જરૂર લાગે તો પાણી પણ લઈ શકો છો, એવું કંઈ નથી કે દહીં જ લેવાનું, પણ આ સેફટી ખાતર થોડું રવા દીધું હતું આપણે। જુઓ સરસ લોટ બંધાઈ ગયો છે, આપણે થોડો તેલવાળો હાથ કરીને એને સુવાળો કરી દઈશું। તેલ લીધું છે થોડું અને આને 10 મિનિટનો રેસ્ટ આપીશું। અને ફ્રેન્ડ્સ તમે જોજો આપણે થેપલાનો લોટ નોર્મલી બાંધીએ અને જો એને 5-10 મિનિટ રવા દીધો હોય તો એ વધારે પડતો નરમ થઈ જાય છે, એને તરત જ વણી નાખવા પડે છે। તો આ રીતે તમે લોટ બાંધશો અને તમે કલાક પછી પણ કરશો તો પણ કશો વાંધો નહીં આવશે, આ જ રીતે લોટ રહેશે। અને જુઓ ભાખરી કરતાં સહેજ નરમ લોટ બાંધ્યો છે મેં, આને હવે આપણે ઢાંકીને રેસ્ટ આપીશું। ફ્રેન્ડ્સ આપણે ગેસ પર તાવી મૂકી દીધી છે અને સ્લો આંચ પર એને ગરમ થવા દઈશું અને બીજી બાજુ આપણે જે આ લોટ બાંધી લીધો છે એ પણ જોઈ લઈએ, સરસ થઈ ગયો છે જુઓ। હવે એમાંથી આ રીતે નાના ગોળા બનાવી લઈશું અને થેપલા વણીશું। થોડો ચોખાનો લોટ લીધો છે, સાધારણ રફ દોડવાનો છે, વધારે જરૂર નથી। અને જો ચોખાનો લોટ નહીં મળે તો તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો અટામણ માટે, અને આવી રીતે એને થેપલા વણી દઈએ। જુઓ એકદમ ફટાફટ વણાય છે, સહેજ પણ ચોંટતા નથી, મેથીની ભાજી બહાર આવતી નથી, મીઠું પણ આપણે ગરમ પાણીમાં નાખી દીધું છે એટલે એનું પણ પાણી નથી પડતું, એકદમ ફટાફટ વણાઈ જાય છે। તો આ રીતે આપણે વણી લીધું છે અને આ તાવી ગરમ કરવા મૂકી દીધેલી હતી એના પર આપણે થેપલું મૂકીશું। ગેસની આંચ અત્યારે મેં સ્લો ટુ મીડિયમ રાખી છે, જ્યારે આપણે એને પલટાવીશું ત્યારે થોડી હાઈ કરીશું। અને ફ્રેન્ડ્સ આ થેપલા તમારા એટલા બધા સોફ્ટ બનશે ને કે તમે બીજા દિવસે કે ત્રીજા દિવસે પણ ખાઈ શકો, એટલા જ નરમ રહેશે। તમે ટૂરમાં જવાના હોય તો તમે આ રીતે થેપલા બનાવીને લઈ જાઓ તો તમને એકદમ કોરા કોરા અને લુખ્ખા નહીં લાગશે। થોડું તેલ મૂકીશું નાની ચમચી અને ગેસની આંચ થોડી હાઈ કરીશું અને બીજી સાઈડે પણ આપણે એને સારી રીતે કૂક થવા દઈએ। આવી રીતે કરું ને ત્યારે મારા દીકરાઓ નાના હતા ને તો મમ્મી તું દાજી નહીં જાય એવું કહેતા। હવે આપણે એને પલટાવી લઈશું, બંને સાઈડે થોડા ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે આપણે શેકી લઈશું બંને સાઈડ। ફ્રેન્ડ્સ જુઓ આ મેં એક લુઓ લીધો છે, એને મેં અટામણ નથી લીધું, કોઈ પણ પ્રકારના અટામણ વિના પણ વણી શકાય છે એ તમને હું બતાવું છું।
ઈઝીલી તમે વણી શકો છો ફટાફટ. સહેજ પણ પાટલા પર ચોંટશે નહીં અને તૂટશે પણ નહીં વણતી વખતે. જુઓ સરસ મજેદાર. તો ફ્રેન્ડ્સ આ થયા આપણા મેથીની ભાજીના સરસ મજાના સોફ્ટ અને ટેસ્ટી થેપલા. અને એને દહીં સાથે પીરસ્યા છે. તમે કેચઅપ જોડે પણ ખાઈ શકો, ચા સાથે પણ ખાઈ શકો. અને જુઓ તમે જોઈ શકો એકદમ નરમ થયા છે. જુઓ તો તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. અને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.